ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની આ રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે બનાવીશું લીલી તુવેરના મુઠિયા તો મુઠિયા બનાવવા માટે મેં અહીં એક મોટો બાઉલ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે ત્યારબાદ તેમાં લોટ એડ કરવા માટે મેં અહીં ઘઉંનો લોટ ચોખાનો લોટ અને ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે લોટ આપણે જરૂર પડે તે પ્રમાણે પછી યુઝ કરીશું મસાલાઓમાં મેં દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ દોઢ ટેબલ સ્પૂન જેટલો લીલી મરચીની પેસ્ટ દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એક ટેબલ સ્પૂન જેટલું જીરું હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એક ટેબલ સ્પૂન જેટલા તલ અને થોડા લીલા દાણા ત્યારબાદ હવે આપણે લીલી તુવેરના દાણાને ચોપરમાં નાખીને આ રીતે ચોપ કરી લઈશું જો તમારી પાસે ચોપર ન હોય તો તેને મિક્સર જારમાં પણ તમે પીસી શકો છો અહીં હું લીલી તુવેરના દાણા કાચા જ લઈ રહી છું તમે તેને મીઠું નાખીને બાફીને પણ આ રીતે લઈ શકો છો લીલી તુવેરના દાણાને આપણે ચોપરમાં આ રીતે થોડા દર જ રાખીશું તેને એકદમ પીસી નહીં લઈએ તો આ રીતે ચોપ થઈ ગયા બાદ તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ હવે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરીશું ઘઉંનો અહીંયા અમે રોટલીનો જે લોટ આવે છે તે જ લીધો છે કરકરો લોટ પણ તમે લઈ શકો છો ત્યારબાદ તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું ત્યારબાદ હવે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું બેસન એડ કરીશું હવે તેમાં આપણે સૂકા મસાલાઓ એડ કરી દઈશું તો સૌ પ્રથમ આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું લીલી મરચીની પેસ્ટ એડ કરી દઈશું જો તમને વધારે તીખું પસંદ આવતું હોય તો તમે મરચીની પેસ્ટ વધારે પણ નાખી શકો છો ત્યારબાદ થોડી હળદર એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરી દઈશું દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું અને ત્યારબાદ લીંબુનો રસ આપણે તેમાં એડ કરી દઈશું અને એક ટેબલસ્પૂન જેટલા તલ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણા એડ કર્યા બાદ તેમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું અને તેલ નાખ્યા બાદ તેને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેને આપણે એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરતી વખતે તેમાંથી તુવેરના દાણા અને દાણા જે હશે તેમાંથી પાણી છૂટશે એટલે કે ઉપરથી પાણી એડ કરવાની જરૂર નહીં પડે પરંતુ ત્યારબાદ મિક્સ કરતી વખતે તમને એવું લાગે કે થોડું કોરું છે તો તો એમાં તમે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી શકો છો મારે અહીંયા પાણી એડ કરવાની જરૂર નથી પડી ત્યાર બાદ આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કર્યા બાદ તે સારી રીતે લોટનું બાઇન્ડિંગ થઈ જશે ત્યારબાદ તેમાંથી આપણે મુઠિયાના શેપમાં તેને વાળી લઈશું ત્યારબાદ તેને આપણે આ રીતે મુઠિયાના શેપમાં વાળી લઈશું અહીં આપણે ઓઇલ બરાબર નાખ્યું હોવાથી તે હાથમાં ચોંટશે નહીં પરંતુ જો આ જે લોટ છે તે હાથમાં ચોંટી રહ્યો હોય તો તમે બે હાથમાં તેલ લગાવીને મુઠિયા વાળવા કે જેથી લોટ જે છે તે હાથમાં ચોંટે નહીં ત્યારબાદ આપણે બધા જ લોટમાંથી આ રીતે મુઠિયા જે છે તે વાળી લઈશું મુઠિયા તમે તમારી પસંદ પ્રમાણે કોઈપણ શેપમાં બનાવી શકો છો ત્યારબાદ આપણે મુઠિયાને સ્ટીમ કરવાના હોવાથી એક કાણાવાળું વાસણ લઈ લઈશું અને તેમાં આ રીતે મુઠિયાઓ ગોઠવી દઈશું આ રીતે મુઠિયાઓ સારી રીતે ગોઠવ્યા બાદ આપણે તેને સ્ટીમરમાં બાફી લઈશું જો તમારી પાસે સ્ટીમર ન હોય તો આવી રીતે કોઈ પણ કળાએ કે તપેલું લઈ તેમાં પાણી નાખી ને આ રીતે કાઠો મૂકીને તેને આ રીતે ઉપર મૂકી અને ત્યારબાદ તેને ઢાંકી લઈશું ત્યારબાદ તેને મોટા વાસણ વડે આ રીતે ઉપરથી ઢાંકી લઈશું અને આ રીતે તેને મુઠિયાને થતાં પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગશે તો પંદર વીસ મિનિટ બાદ આપણે ચપ્પુ કે આવી રીતે ટૂથપિક સ્ટીક વડે ચેક કરી લઈશું જો તે એકદમ ક્લીન બહાર આવે તો એનો મતલબ એ છે કે મુઠિયા સારી રીતે થઈ ગયા છે ત્યારબાદ તેને આપણે વઘાર કરવા માટે આ રીતે મુઠિયાને કટ કરી લઈશું અને વઘાર કરવા માટે એક કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું ત્યારબાદ આપણે તેલમાં થોડી રાઈ રાઈ તેલમાં સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે થોડું જીરું એડ કરી દઈશું જીરું એડ કર્યા બાદ આપણે તેમાં થોડી એવી હળદર એડ કરી દઈશું અને હળદર નાખ્યા બાદ તેમાં આપણે કટ કરેલા જે મુઠિયા છે તે મુઠિયાને નાખી દઈશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો આ રીતે મુઠિયાને આપણે બેથી ત્રણ મિનિટ માટે તેલમાં થવા દઈશું અને ત્યારબાદ તેમાં આપણે થોડા ઉપરથી તલ એડ કરી દઈશું આ જ મુઠિયાને તમે તેલમાં પણ ફ્રાય કરી શકો છો તો તૈયાર છે આપણા લીલી તુવેરના મુઠિયા ત્યારબાદ તેને આપણે આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું તો લીલી તુવેરના મુઠિયાને તમે દહીં સાથે ચા સાથે કે પછી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણા લીલી તુવેરના મુઠિયા જો આ રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો